हेलो मित्रों, मारा किचन में आप सौनु हार्दिक स्वागत करूँ छू। आज ने अपने रेसिपी छे गुजरात नो फेमस नास्तो खीचू नी रेसिपी। आ खीचू खावा में खूब टेस्टी लागे छे। खीचू ने अलग अलग रीते बनावामां आवता होय छे। आज आपणे चोखाना लोटनुं खीचू बनावीशुं जे खावामां खूब ज टेस्टी लागे छे। जेने मगफळीना तेल अने अथाणाना मसाला साथे मेथिया मसाला साथे खावामां आवतुं होय छे। जो तमने मारी खीचूनी रेसिपी पसंद आवे तो तमारा फ्रेंड्स अने फेमिलीमां शेर करजो। तो चालो रेसिपी जोई लईए। खीचू बनावा आपणे अहींया भारे तळियावाळी एक कढ़ाई लई लईशुं जेथी करीने आपणुं खीचू नीचे चोटी न जाय। હવે આપણે જે વાટકીના માપથી કે બાઉલના માપથી આપણે લોટ લીધો હોય એ માપથી આપણે ત્રણ ગણું પાણી એડ કરવાનું છે। તો હું ત્રણ વાટકા પાણી એડ કરી દઈશ। પાણીને આપણે ઢાંકણ ઢાંકીને ઉકળવા દઈશું। આપણું પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે એમાં બધી સામગ્રી એડ કરીશું। તો સૌથી પહેલાં આપણે એમાં જીરું એડ કરી દઈશું, ત્યારબાદ લીલા મરચાંની કચરા વાટીને લઈ લીધા છે એ એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે આને ઢાંકણ ઢાંકીને એક ઉભરો આવી જાય ત્યાં સુધી થવા દઈશું। હવે 2-3 મિનિટમાં આપણું પાણી ઉકળીને તૈયાર થઈ જાય છે। આ રીતે ઉભરો આવવા લાગે છે તો ઢાંકણ હટાવી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે અને પાણીનો કલર પણ સરસ આવી ગયો છે, જીરાનો ફ્લેવર અને મરચાંની ફ્લેવરવાળું। જો તમને પસંદ હોય તો લીલા ધાણાની પેસ્ટ પણ એડ કરી શકો છો જેનાથી આપણું ખીચું લીલું બનશે થોડુંક। હવે આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો એમાં આપણે થોડો થોડો લોટ ઉમેરીને આપણે વેલણની મદદથી મિક્સ કરતું જવાનું છે। આ રીતે થોડો થોડો લોટ ઉમેરીને મિક્સ કરતા જઈશું અને વેલણની મદદથી જ આ મિક્સ કરવાનું હોય છે। તો આ રીતે થોડો થોડો મિક્સ કરતા જવાનું છે જેથી કરીને ગાંઠો ના પડે। હવે અહીંયા બધો લોટ ઉમેરીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। લોટ ઉમેર્યા બાદ ઝડપથી આ કામ કરવાનું હોય છે જેથી કરીને એની અંદર ગાંઠો ના રહી જાય। તો આપણે આ સરસ રીતે મિક્સ કરી દઈશું, ક્યાંય કોરો લોટ ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખી છે। હવે અહીંયા મેં ખીચુંને સરસ રીતે મિક્સ કરી દીધું છે। તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું ખીચું છે। તો આ રીતે સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકીને એને 3-4 મિનિટ માટે બફાવા દઈશું। હવે 3-4 મિનિટ બાદ આપણે જોઈશું તો આપણું ખીચું સરસ રીતે બફાઈ ગયું છે। તો હવે એને એકવાર ફરીથી મિક્સ કરી દઈશું વેલણની મદદથી। આપણું ખીચું આ રીતનું ઢીલું જ હોવું જોઈએ, ખાવા માટે આ રીતનું ઢીલું જ ખીચું બનાવવામાં આવતું હોય છે અને જો પાપડ માટે બનાવવાનું હોય તો થોડું કઠણ બનતું હોય છે। તો આ રીતનું આપણે ખીચું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ નરમ નરમ। તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। હવે આ રીતે મેં એક પ્લેટમાં ખીચુંને કાઢી લીધું છે અને સાથે મગફળીનું તેલ અને સંભાર મસાલો લઈ લીધો છે, મેથીઓ મસાલો। તો એને આપણે સ્પ્રિંકલ કરી દઈશું, જેટલો તમને પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। હવે આપણે ઉપરથી તેલ એડ કરીશું। આ ખીચુંને આવી જ રીતે ખાવામાં આવતું હોય છે। ખીચું ગરમાગરમ બિલકુલ તૈયાર છે। આ ખીચું 5-7 મિનિટમાં બિલકુલ તૈયાર થઈ જાય છે। તો તમે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી।